સાંસદોની ટિકિટ સંધ્યા કપાઈ છે અત્યાર સુધીમાં બાવીસ માંથી દસ સાંસદોને ટિકિટ આપવામાં આવી છે પરંતુ બાર નવા ચહેરા છે ચાર બેઠકોની હજી પણ વાત બાકી છે કે જેની ટિકિટ જાહેર નથી થઈ બાવીસ બેઠકો પર જાહેર થયા ચાર બેઠકો પર બાકી છે ભાજપે વધુ પાંચ સાંસદોની ટિકિટ અહીંયા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે જુના જોગીઓ હતા તેમના પત્તા અહિયાં કપાયા છે તો તેની પાછળનો શું તર્ક હોઈ શકે છે લે આપની ભારતીય જનતા પાર્ટી બે કે ત્રણ ટર્મ જે લોકો સંસદ સભ્ય રહ્યા હોય એને મોટા ભાગે રિપીટ નથી કરતા કારણ કે એ લોકો જનરેશન ટુ જનરેશન જે છે એમની લીડરશીપને એક્સચેન્જ કરી અને આગળ વધારવાની એક પોલિસી આપણે વિધાનસભામાં પણ જોઈએ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોઈએ છે લોકસભામાં જોઈએ છે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે એમને રિપીટ નથી કર્યા એ મોટા ભાગના જે નામ હતા એમાં ત્રણેક ઉમેદવાર એવા હતા કે જેમણે સામેથી ચૂંટણી લડવાની ના પાડેલી હતી અને એક વાત એવી પણ ચાલતી હતી કે તેત્રીસ ટકા મહિલા અનામતનો જે ખરડો એ લોકો લાયા છે એ પછી ગુજરાત જે છે એ કદાચ એની એક્સપેરિમેન્ટ અને લેબોરેટરી થાય એટલે આજે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે 30% સુધી આપી શકે હજી એક લિસ્ટ બાકી છે એટલે ચાર થઈ છે ગઈ વખત 6 કદાચ મને યાદ છે ત્યાં સુધી 6 મહિલાઓને ટિકિટ આપી હતી તો બની શકે કે હવે જે બાકી છે એમાં પણ એકા બે મહિલા આવે તો લગભગ જે છે એ ગઈ વખત હતી એટલી જ મહિલાઓને ફરી વખત ટિકિટ આપી હોય એ સિવાય જાતિગત સમીકરણ અને સૌથી મોટું ફેક્ટર ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો જે ધ્યાન રાખે છે એ જીતી શકે એવો ઉમેદવાર અને જીતી શકે એવું ઉમેદવારની અંદર પાર્ટીની અંદર સંગઠનમાંથી એક સેન્સ લેવાની પ્રક્રિયા છે એની સાથે એમની સંલગ્ન સંસ્થાઓ જે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય બીવીપી હોય વીએચપી હોય એ લોકો દ્વારા પણ એક સર્વે થતો હોય છે અને એના આધાર ઉપર નક્કી થાય છે કે ભાઈ આને રિપીટ કરવા કે ના કરવા એટલે સૌથી મોટું ફેક્ટર એ હોય છે જાતિગત સમીકરણને બાજુમાં મૂકો તો પણ કે જીતી શકે એ સમીકરણની અંદર કોણ ફિટ થાય છે

ત્યાં આગળ કોંગ્રેસ આશાસ્પદ હતું કે આપ ટક્કર આપશે ભારતીબેનને ત્યાં ભાવનગર ની અંદર આખું કામ જ બદલાઈ ગયું નીમુબેન બામ્બણીયા ટિકિટ આપી દેવામાં આવી અને હવે એક નવો ચહેરો બંને જગ્યાએથી જે આશા રાખવામાં આવી હતી કોંગ્રેસ કદાચ એમની પાસે આશા રાખતું હશે ભાજપ આમની પાસે ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો ટક્કર કોઈ ના બિલકુલ એટલે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું એટલે કોળી સમાજમાંથી આવતા હતા અને બીજી વસ્તુ હતી કે ભાવનગરની અંદર એન્ટિન ઇન્કમ્બસી થોડી ઘણી પણ હોય અને જો નુકસાન કરે તો એના માટે નવો ફ્રેશ ચહેરો આપી દેવામાં આવે તો જે એન્ટિન ઇન્કમ્બન્સી છે એને પણ ખાળી શકાય અને જે છે એક મહિલા ઉમેદવારને ત્યાં આગળ ઉતારી અને જે છે એક બીજી વાત પણ ત્યાં આગળ થઈ શકે કે અમે મહિલા પ્રતિનિધિત્વને આ સમાજમાંથી પણ ટિકિટ આપી છે અને એ રીતે સમાજનું સમીકરણ જે છે એ પણ સચવાઈ જાય અને જે મહિલા સશક્તિકરણની ને મહિલા અનામતની જે વાત છે

ભારતીય જનતા પાર્ટી કોઈને બે કે ત્રણ ટર્મ માટે રિપીટ ન કરતો મનસુખ વસા અને સાત સાત ટર્મ માટે શું કરે રિપીટ કરે જો અનંત પટેલ ની લહેર ના ચાલતી હોત તો ભારતીય જનતા પાર્ટી એક સામાન્ય યુવા ચહેરો યુવા મોરચાના આગેવાન તરીકે જે ઉમેદવાર છે કામગીરી કરે છે કોઈ સામાન્ય કાર્યકર નથી કે અચાનક કોઈ કાર્યકર્તાને ટિકિટ આપીને એવું બતાવવા માંગે છે ભારતીય જનતા પાર્ટી કે અમે છેવાડાના કાર્યકર્તાને ટિકિટ આપે તેમને સો ખબર છે વલસાડના પરિણામો વિપરીત આવવાના છે અને જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી બંને અલગ છે મુદ્દાઓ પણ અલગ હોય છે તો તમે એ એ કેવી રીતે જળ જમીન જંગલ બચાવવા માટેની જે રેલી આજથી બે વર્ષ ત્રણ વર્ષ પેલા આપે છે બધા મીડિયા એનું કવરેજ લીધું અનંત પટેલે જે લોકો માટેની જે સ્થાનિક લોકો માટેની લડાઈ લડી હતી અને એક આહવાન પર એક યુવા પાંત્રીસ વર્ષના યુવા આગેવાન ના કહેવાથી જે આખો વિસ્તાર જે નાના બાળકો આપણે મીડિયા મેં તમારા ન્યૂઝ એટીન મીડિયાના દ્રશ્યો જોયા હતા આઠ વર્ષના સાત વર્ષના બાળકો એ રેલીમાં જોડાયા હતા પગપાળા ત્યાંથી ગાંધીનગર કૂચ તરફ એ સિનેરીઓ જોઈને જ મને ખ્યાલ આવી જાય કે આ એક પ્રકારનો એવો પ્રકારનો યુવા છે જે લોકોની વાત કરે છે જળ જંગલ આદિવાસી ચહેરો છે આદિવાસી વિસ્તાર છે એમના જળ જંગલને બચાવવાની વાત કરતો માણસ હોય જેના પર નાના નાના બાળકો બી ટ્રસ્ટ કરીને આજે

જે ખોટા વાયદા વચનો વાળી સરકારો એ ખોટી લહેર ઉભી કરી હતી છોડી દીધી આમ આદમી પાર્ટીને આપી દીધી તમે એ વિસ્તાર તમે આપી દીધો ત્યાં તો સંધ્યા હું એમાં તો હું તમને મોટું એક્ઝામ્પલ એ આપી શકું છું કે ભારતીય જનતા પાર્ટીને એટલું જ મોટું જો કોન્ફિડન્સ હોય તો અમરેલીના માણસ હું અમને હું એક્ઝામ્પલ આપું મને સાંભળો તો કરી જો બહુમતી હોય 400 ને પાર કરવાનો હોય મોદી લહેર હોય તો અમરેલીના આગેવાનને બિચારાને પોરબંદરથી શું કરવા લડાવે છે આપ એની બી ચર્ચા કરો ને ચર્ચા કરીએ કરી સૌથી વધારે મહત્વની વાત એ પણ છે જે રીતે વાત થઈ રહી હતી કે સાત ઉમેદવારોના નામ વધુ જાહેર કર્યા છે